સ્પેશિયલ રિપોર્ટ સાથે હું સુજૈની વાત કરીએ પાટણ જિલ્લામાં સાંતલપુર રાધનપુર અને સમી તાલુકામાં સરહદી અને રણ વિસ્તાર માનવામાં આવી રહ્યો છે જ્યારે એનો વિસ્તાર માત્ર એક જ ચોમાસુ સીઝન નિર્ભર માનવામાં આવતા હતા પૈસા ખાધી નર્મદા કેનાલો ઠેર ઠેર ભ્રષ્ટાચાર તપાસ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગાડી લઈને તપાસ કરતા તપાસ અધિકારીઓ સામે હાલ સવાલો ઉઠવા પામ્યા છે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ પાટણ જિલ્લામાં સાંતલપુર રાધનપુર અને સમી તાલુકામાં સરહદી અને રણ વિસ્તાર માનવામાં આવે છે અહીંનો વિસ્તાર માત્ર એક ચોમાસુ સીઝન નિર્ભર માનવામાં આવતા હતા જેના લીધે સરકાર શ્રી દ્વારા ત્રણે સીઝન પાક લેવા અને સૂકો વિસ્તાર લીલોછમ બને તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા મંજૂર કરી કેનાલો બનાવે છે આ કેનાલો કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને લીલા લહેર હોય તેવું જોવા મળી રહ્યું છે અહીંના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તારની કેનાલો અનેક વાર તૂટવા પામે છે ખેડૂતોએ આ કેનાલોના પાણીથી પૂરતી સીઝનો લીધી નથી અને અનેક વાર કેનાલો તૂટવાના બનાવો જોવા મળ્યા છે આ કેનાલો અત્યંત ખરાબ હોય વારંવાર તૂટતા ઉભા પાકને ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે તેમ છતાં નર્મદાના કર્મચારીઓનું કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી પણ હલતું નથી જેનું કારણ ભ્રષ્ટાચાર છે અહીંની કેનાલો અત્યંત ખરાબ હોય અનેક વાર તૂટી છે તો આવા બનાવ બનતા વિસ્તારના કેટલાક રહીશો દ્વારા કેનાલોમાં ભ્રષ્ટાચાર હોવાના પુરાવા સાથે અનેક વાર આ કચેરીઓમાં લેખિત ફરિયાદો કરી છે તો આવી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે આ તપાસ અધિકારી કોન્ટ્રાક્ટરની ગાડીનો ઉપયોગ કરી તપાસ કરે છે તાજેતરમાં એક અરજદારે નર્મદાની વડી કચેરીએ ફરિયાદ આપતા તપાસનો દોર શરૂ થયો પણ તપાસ અધિકારી ઉપર શંકાની સોય ઊભી થઈ છે રાધનપુર નર્મદાના માલ અને નિયમન ગુણવત્તાની કચેરીના જોશી સાહેબે નવીનભાઈ મહેતાની ગાડીનો ઉપયોગ તપાસના સ્થળોમાં જવા માટે કર્યા છે અને એટલું જ નહીં આ સાહેબને નર્મદાની તપાસની ઉતાવળ હોય ફરિયાદને લીધા સિવાય જાતે જઈ તપાસ કરી છે આવી તપાસ કરતા જોશી સાહેબ ઉપર સોયની શંકા જોવા મળી રહી છે જ્યારે જ્યારે આવી તપાસો થાય છે ત્યારે ત્યારે એવી જ રીતે આ સાહેબે તપાસ કરી છે ત્યારે આ સાહેબ કેમ આવા કોન્ટ્રાક્ટરોની ગાડીઓ લઈને તપાસ કરે છે જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે આ સાહેબ પણ ભ્રષ્ટાચારીઓ સાથે ભળેલ હોય તેવું જોવા મળ્યું છે ત્યારે આ વિસ્તારમાં બનાવેલ કેનાલો અત્યંત ખરાબ હોય અને જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યા હોય ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી અહીંની માંગ છે જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો સરકારી ભ્રષ્ટ બાબુઓ જેલના હવાલે થાય અને સરકારી વિડફાલ નાણાં રિકવર થાય તેવી સ્થિતિ ધ્યાને લઈ કાર્યવાહી થાય તે જરૂરી જોવા મળી રહી છે તાજેતરમાં જે નર્મદા કચેરી દ્વારા જે કેનાલો બનાવવામાં આવી છે એ કેનાલો કેવી છે અત્યારે અને એના વિશે તમે શું કહેવા માંગો છો આજે રાધનપુર તાલુકાના 32 ગામડોના અંદર કેનાલ જે અંડરગ્રાઉન્ડને સીસી કેનાલ કામ કરવામાં આવી એ કાર્ડ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને નવીન મહેતા સાહેબ એ પણ ટકાવારી ખાઈને ઓફિસોમાં બેસી જાય છે અને કોન્ટ્રાક્ટર અને એની સાંઠગાંઠ અધિકારીઓ તમામ મિલી ભગત છે અને જે મેં લેખિત રજૂઆત કરેલી છે અને હજી સુધી તપાસ થાય રહી પણ એમની મહેતા સાહેબની ગાડી લઈને પોતે કોન્ટ્રાક્ટરની ગાડી લઈને ફરે રહ્યા જે અધિકારીઓ એમની પોતાની ગાડી લઈને ફરતા નથી અને તમામ જગ્યાએ જે મરોડ વાપરવામાં આવે એની જગ્યાએ રેત અને ઉડન નાખવામાં આવે છે રાધનપુર તાલુકાને તમામ અધિકારી નર્મદાના સરદાર સરોવર ભ્રષ્ટાચારમાં આવી રહ્યા છે આ કામો કઈ કંપનીને આપેલા સદભાવના કંપનીમાં લીધી છે સદભાવના અને પછી મહેતા સાહેબ એના પછી નવીનભાઈનું તમારું કેવું છે એટલે નવીનભાઈ કોન્ટ્રાક્ટર છે કે કોણ છે આ નવીનભાઈ કોન્ટ્રાક્ટર એમનું ટેન્ડર ભરેલું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવેલા છે રાધનપુર તાલુકા શું નામ આપનું આપણે ભીખાભાઈ ભરવાડ ક્યાંના કમાલપુર નાનજીભાઈ ઠાકોર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પાટણ તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ બધું સમાચારો માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર